આજે આપણે જોશું કચ્છ યુનિવર્સિટીની હોલ ટિકિટ કઈ રીતના ડાઉનલોડ કરવી. સૌ પ્રથમ આપણી પાસે અહીંયાથી લિંક આપેલી છે, URL. આ લિંક ઉપરથી, એની વેબસાઇટ ઉપરથી જે છે આપણે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે જે છે આપણે જે ઓનલાઈન હોલ ટિકિટ ડાઉનલોડ કરશું, રેગ્યુલર વિદ્યાર્થીનું પણ થઈ શકશે. પરંતુ રેગ્યુલર વિદ્યાર્થીના જે છે, જે તે કોલેજમાંથી એમના સિગ્નેચર અને સ્ટેમ્પ કરવાનું હોય છે, એટલે અત્યારે આપણે જે છે એ જોશું. એ બંને માટે કામ આવશે, રેગ્યુલર વિદ્યાર્થીને કોલેજમાંથી એના સિગ્નેચર સ્ટેમ્પ કરાવવાનો હોય છે. અત્યારે આપણે સૌ પ્રથમ આ જે લિંક આપેલી છે KSKVKV.digitalyunivercity આપણા બ્રાઉઝરમાં ઓપન કરશું. ત્યાર પછી અહીંયા રાઈટ સાઈડમાં ફોર જે છે યુઝર આઈડી પાસવર્ડ આપેલા છે. ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે યુઝર આઈડી પાસવર્ડ યાદ ન હોય, તો એવા સંજોગોમાં આપણે જે છે ફોરગોટ પાસવર્ડની લિંકમાંથી કરી શકાશે. જો કોઈ વિદ્યાર્થીને જે છે આ યુઝર આઈડી પાસવર્ડ ખ્યાલ ન હોય, તો આપણે આ જ ચેનલમાં કચ્છ યુનિવર્સિટીનું કોન્વોકેશન ફોર્મનું લિંક છે, જેની અંદર આપણે સ્ટેપ જોયું છે કે કઈ રીતના આપણે યુઝર આઈડી પાસવર્ડ રીસેટ કરવાના. અત્યારે આપણે જે છે અહીંયા આપણા યુઝર આઈડી પાસવર્ડ જે હોય અહીંયાથી લખી દેશું. આની અંદર આપણે યુઝર આઈડી પાસવર્ડ જે રીસેટ કર્યા પછી આપણે અહીંયાથી નાખશું યુઝર આઈડી પાસવર્ડ. ત્યાર પછી આપણી પાસે અહીંયાથી આવશે ગો, ગો બટન ઉપર પ્રેસ કરશું. અહીં આપણું જે લોગિન ખુલશે, જેની અંદર આપણે અહીંયાથી જે છે એચ ડાઉનલોડ હોલ ટિકિટ અહીંયાથી ક્લિક કરશું, એટલે અહીંયાથી તમારી પાસે જે કોર્સ હશે, જે કોર્સની તમે લાગુ પડતી હશે એ પ્રમાણે, ત્યારે લાસ્ટ આપણે ઇવેન્ટ છે January 2021, અહીંયાથી આપણે જે છે ડાઉનલોડ ઉપર ક્લિક કરશું, એટલે તમારે અહીંયાથી જે છે હોલ ટિકિટ દેખાશે. અહીંયાથી પ્રિન્ટ બટન ઉપર આપણે ક્લિક કરશું. અહીંયાથી આપણે પ્રિન્ટ બટન ઉપર ક્લિક કરશું એટલે આપણી હોલ ટિકિટ અહીં દેખાશે, અને અહીંયાથી આપણે પ્રિન્ટ. તો આ રીતના આપણે જે છે આપણી હોલ ટિકિટ ડાઉનલોડ થઈ શકશે. ફરીથી આપણે કઈ જગ્યાએથી ગયા, તો અહીંયાથી આપણે જે છે આ લિંક આપેલી છે KSKV માટેની, એ લિંક ઉપર જઈ અને આપણું ઓનલાઈન જે છે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. કચ્છ યુનિવર્સિટીની વેબસાઇટ આપેલી છે KSKVKU Digital University અંદર. આ લિંકમાંથી પહેલાં તમારું યુઝર આઈડી પાસવર્ડ રીસેટ કરી અને એના પછી આપણે ડાઉનલોડ કરી શકાશે.